હેલો ફ્રેન્ડ્સ, હું છું પલક. ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે. ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને નવરાત્રમાં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસમાં તમને કોઈ ચટપટી વાનગી ખાવા મળી જાય તો મજા પડી જાય. બસ આવી જ એક સરસ મજાની ડીશ લઈને આવ્યા છે રીમાબેન પટેલ. આવો એમને બોલાવી લઈએ. કેમ છો રીમાબેન? બસ એકદમ ફાઇન. ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. તો ચૈત્ર મહિનાની નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે તો ઉપવાસમાં કંઈક ચટપટું ખાવા મળી જાય ને તો મજા પડી જાય, તો એવી એક ડીશ આપણે બનાવવાની છે. તો એ કઈ છે? ફરાળી વડા. તો સરસ મજાના ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી વડા બનવાના છે. એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે બતાવી. પહેલાં મરી પાવડર છે, મીઠું, લીંબુનો રસ, તલ, જીરું, મોરૈયો છે, લીલા મરચાં, કોથમીર, બટાકા, સિંગનો ભૂક્કો છે ને ખાંડ, તેલ ને પાણી. ઓકે, તો ફરાળી વડા બનવાના છે એના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લીધા. હવે શરૂઆત કરીએ. ચોક્કસ. પહેલાં આપણે 3-4 ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી જીરું નાખીશું. આપણે ત્યાં ઉપવાસમાં સાબુદાણા અને બટાકાના વડા બનતા હોય છે, પણ આજે મોરૈયામાંથી વડા બનવાના છે. ઘણા લોકો ઉપવાસમાં અને ઘણા લોકો એમ પણ જનરલી સાબુદાણા નથી ખાતા હોતા, તો એવા લોકો માટે સરસ એક ઓપ્શન છે. જો બટાકાના તો બધા બનાવતા જ હોય છે, પણ આપણે મોરૈયાને બનાવીએ છીએ. જીરું ફૂટે એટલે 1 ચમચી તલ, એક ચમચી લીલા મરચા છે ને એમાં થોડું આદું નાખીશું, એ તીખાસ પ્રમાણે વધારે વધારે નાખવો તો નાખાય. હવે આપણે 1 કપ મોરૈયો લીધો હોય તો આપણે 1.5 કપ પાણી લેવાનું. 1.5 કપ છે. જરૂર મુજબ મીઠું નાખવાનું. હવે આને એક ઉભરો આવવા દેવાનો એટલે મરચા ચડી જાય. જો હવે આપણું પાણી ઉકળી ગયું છે તો શું મરચા ચડી જાય, બધા મસાલા મિક્સ થઈ જાય. આપણે 1 કપ મોરૈયો લીધો છે એને અચકચરો રસ કરવાનો છે. દોઢ કપ પાણી હોય તો 1 કપ જેટલું મોરૈયો. પાણી વધારે પડી જાય તો પછી ઢીલો રહે ને તો કડક ના થાય વડા, એટલે માપથી જ કરવાનું. આપણે જે નોર્મલ મોરૈયું બનાવતા હોય છે એ પણ આવી રીતથી જ બનાવતા હોય છે, તો એ વધ્યો હોય તો એમાંથી પણ બની થઈ જાય. કોરો મોરૈયું હોય તો થાય, પછી ઢીલો મોરૈયું હોય ને પછી મજા ના આવે, કડક. આપણે એને 5 મિનિટ ધીમા તાપે ચડવા દઈશું. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું કે ચોટે નહીં એટલે છે. જો આ મિશ્રણ હવે આપણે ઠંડુ થઈ ગયું છે એકદમ, હવે આપણે બાઉલમાં લઈ લઈશું. હવે આપણે એક નવ બટાકો લીધો છે અને છીણી નાખીશું, બાફી લીધું. બાફી પછી સિંગદાણા અચકચરા ક્રશ કરેલા છે એ નાખીશું. કાચા સિંગદાણા છે ના, શેકેલા છે. 3-4 ચમચી જેટલા તમને ગમે એટલા નખાય, આમાં તો માપ છે ને આપણે. મરી પાવડર, બે ચમચી ખાંડ, 1 લીંબુનો રસ છે,
કોથમીર, કોથમીર મનગમતી, બધા નાખી. અમુક લોકો નથી પણ ખાતો તો એને આપણે ના ના ખાય તો ચાલે. હવે આને બરાબર આપણે મિક્સ કરી દઈશું. આ મિશ્રણ તૈયાર છે. હવે આપણે તેલ સાઈડમાં મૂકી દીધું છે. હવે આમાં તેલ મૂકી તેલ વાર હાથ કરીને ગોળ લગાવીશું. ગોળ જો આપણા વડા તૈયાર છે. હવે પલક હવે આપણે તળી લઈએ. આપણે ગમે તે આકાર આપાય, આમાં એવું કંઈ જરૂરી નથી. ધીમા તાપે તળવાના છે ને? હા. જે લોકોના ઘરે ઉપવાસ કરતા હોય છે એમના ત્યાં આખી ફરાળી થાળી બનતી હોય, એટલે સબ્જી પૂરી પછી અલગ અલગ, તો એમાં પણ આ લોકો આ કંઈક આવું બનાવે તો મજા પડી જાય. સુકી ભાજી. ઉપવાસ કરતા હોય એવું લાગે જ નહીં, તમને બધું જ ખાવા મળી જાય. આમાં તો ફરાળી ઝઘડા પેટી છે બનતી હોય. અરે વાહ, એટલે ઘણાને એવું ઉપવાસ કરવાની પણ પછી મજા આવે જો આવી આવી સરસ વાનગીઓ બનતી હોય. તો એવું થાય કે કોઈક દિવસ ઉપવાસ બી કરી લેવો જોઈએ, તાટી સરસ વાનગી ખાવા મળે. એકદમ ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણે તળીશું. આમાં કઈ કાચું નથી, બધું બાફેલું છે. મુરૈયો, બટાકા, મુરૈયાને કારણે તેલ નહીં પડે એટલે પૂરી થશે. આમ કોઈને મુરૈયો જ્યારે આપણે બનાવતા જે રીતે એવું ઘણા લોકોને નથી ભાવતો, નથી ભાવતો, તો આવી રીતે બનાવે તો બધાને મજા આવે ખાવાની. વડા તૈયાર છે. ગેસ બંધ કરી દઈશું. સરસ મજાનું ફરાળી સ્ટાર્ટર જેવું લાગે છે. એકદમ ઉપરથી ક્રિસ્પી છે, કલર પણ સરસ આવી ગયો છે. અને આપણે જે સિંગદાણા કચરીને નાખ્યા છે એના લીધે જે ઉપર લુક સરસ આવે છે. જો આપણે ફરાળી વડા તૈયાર છે ને ગ્રીન ચટણી છે, એમાં સિંગદાણા નાખી મેં કરી છે એટલે ફરાળીમાં ચાલે. ઓકે, હવે આપણે સર્વિંગ. ગરમા ગરમ ફરાળી વડા તૈયાર છે. સરસ મજાના ફરાળી વડા બનીને તૈયાર છે. તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. રીમાબેન, તમે અમારા રસોડે આવીને ઉપવાસમાં ખાઈ શકાય એવા સરસ મજાના ફરાળી વડા બનાવતા શીખ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જો તમે તમારી રેસીપી અમારા ગુજરાતી રસોડુંના રસોડે બનાવવા ઈચ્છો છો તો અત્યારે જ તમારી રેસીપી અને તેના ફોટા અમને અમારા વોટ્સએપ નંબર 8238234001 પર મોકલી આપો. અથવા તમે તમારી રેસીપી અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે recipe@gujaratirasodu.com.